गुड आफ्टरनून स्टूडेंट्स, धोरण पांच विषय अंग्रेजी स्वाध्याय पोथी में यूनिट टू स्वाध्याय पोथी में आज आप अगाउना वीडियो में आप यूनिट टू में वन टू थ्री ना क्वेश्चन भणी गया। आज आप क्वेश्चन फोर भणीशू वॉट एंड वेर। वॉट एट्ले शू कहवा से, वॉट एट्ले शू एंड वेर एट्ले क्या। वॉट इज इट शू है, कोईपण वस्तु प्राणी पक्षी विषे जाणवा माटे वॉट इज इट वडे प्रश्न पूछवामां आवे छे। अने वॉट कलर इज इट, अने ते कया रंगनू छे। कोईपण वस्तु प्राणी पक्षी फळ वगैरेना रंग जाणवा माटे वॉट कलर इज इट थी प्रश्न पूछवामां आवे छे। कोईपण वस्तु प्राणी पक्षी विषे जाणवा माटे वॉट इज इट थी प्रश्न पूछवामां आवे छे। अने कोईपण वस्तु प्राणी पक्षी फळ वगैरेना रंग विषे जाणवा माटे वॉट कलर इज इट थी प्रश्न पूछवामां आवे छे। वेयर, वेयर एटले क्या, डब्ल्यू एच ई आर ई, वेयर एटले क्या। तो कोईपण व्यक्ति वस्तु प्राणी वगैरे क्या छे, तो वेर एटले स्थळ दर्शावे छे। कोईपण वस्तु प्राणी पक्षी बधुं क्या छे તે જાણવા માટે વેર ઇઝ ઇટથી પ્રશ્ન પૂછવામાં આવે છે। અને આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર, નિયર જેવા શબ્દોનો ઉપયોગ કરીને સ્થળ નિર્દેશ કરવામાં આવે છે। તો કોઈપણ વ્યક્તિ વસ્તુ પ્રાણી વગેરે ક્યાં છે તો તે જાણવા માટે વેર ઇઝ ઇટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે। અને તેના ઉત્તરમાં ઇન, ઓન, અંડર, નિયર જેવા શબ્દોનો ઉપયોગ કરીને સ્થળ નિર્દેશ કરવામાં આવે છે। ઇન એટલે અંડર, યુ એન્ડ ઈ આર, અંડર એટલે નીચે, ઓ એન્ડ ઓન એટલે પર, નિયર એન ઈ એ આર ઈ, નિયર એટલે પાસે। એક્ઝામ્પલમાં અહીંયા ચિત્ર આપેલું છે, શું છે ચિત્રમાં, ટેબલ છે, ટેબલની ઉપર શું છે, કેળું એટલે બનાના છે। ક્વેશ્ચન આપણે જોઈશું વોટ ઇઝ ઇટ, તે શું છે, તો જવાબમાં શું આવશે, ઇટ ઇઝ અ બનાના, તે કેળું છે। વોટ કલર ઇઝ ઇટ, તે કયા રંગનું છે, ઇટ ઇઝ યલો, તે પીળું છે। વેર ઇઝ ઇટ, તે ક્યાં છે, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર છે એટલે આપણે ઓન લખીશું, ઇટ ઇઝ ઓન ધ ટેબલ, તે ટેબલ પર છે। તો એ જ રીતે આપણે ક્વેશ્ચન ફોર ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને જવાબ લખો। એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ ભણીશું વોટ ઇઝ ઇટ। અહીંયા આગળ ચિત્ર છે, ચિત્રમાં છે તે શું છે, કૌંસ આપેલા છે, ઇટ ઇઝ અ ડોગ, ઇટ ઇઝ અ કેટ, તો ચિત્રમાં તમને શું દેખાય છે વિદ્યાર્થીઓ, ડોગ છે, તો જવાબમાં આપણે શું લખીશું, ઇટ ઇઝ અ ડોગ। વોટ કલર ઇઝ ઇટ, તેનો કલર કયો છે, તો ચિત્રમાં આપણે જોવાનું છે, જવાબ એ કૌંસ આપેલો છે, ઇટ ઇઝ વ્હાઇટ, ઇટ ઇઝ બ્લેક, તો જવાબમાં શું લખીશું, ઇટ ઇઝ બ્લેક। વેર, વેર ઇઝ ઇટ, તે ક્યાં છે, તો જવાબમાં આપણે ઇટ ઇઝ ઓન ધ ચેર, તે ખુરશી ઉપર છે, ઇટ ઇઝ અંડર ધ ચેર, તે ખુરશીની નીચે છે, તો જવાબમાં શું આવશે વિદ્યાર્થીઓ, ઇટ ઇઝ અંડર ધ ચેર, તે ખુરશીની નીચે છે। પહેલાંમાં જુઓ પહેલો પ્રશ્ન વોટ ઇઝ ઇટ, અહીંયા આગળ તમને ચિત્ર આપેલું છે, કૌંસમાં જુઓ, ઇટ ઇઝ અ મેરી ગો રાઉન્ડ, ઇટ ઇઝ અ સનફ્લાવર, તે ગલગોટો છે, તે સૂર્યમુખી છે, તો જવાબમાં અહીંયા આગળ શું ચિત્રમાં તમને શું દેખાય છે, સનફ્લાવર છે, તો જવાબમાં આપણે લખીશું, ઇટ ઇઝ અ સનફ્લાવર। વોટ કલર ઇટ ઇઝ ઇટ, તે કયા રંગનું છે, તો સનફ્લાવર કયા રંગનું હોય વિદ્યાર્થીઓ, બધાને ખબર જ છે, ઇટ ઇઝ યલો, ઇટ ઇઝ ઓરેન્જ, તો જવાબમાં આપણે શું લખીશું, ઇટ ઇઝ યલો। વેયર ઇઝ ઇટ, તે ક્યાં છે, ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વાસ, ઇટ ઇઝ નિયર ધ ફ્લાવર વાસ, તે કુંડાની અંદર છે, તો જવાબમાં આવશે, ઇટ ઇઝ ઇન ધ ફ્લાવર વાસ। તો એ જ રીતે તમને કુલ ચાર ચિત્ર આપેલા છે અને પ્રશ્નનો જવાબ તમારે ચિત્ર જોઈ અને પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાના છે। ઇઝ ધેર અ બલૂન મેન એટ અ ફેર, શું મેળામાં ફુગ્ગાવાળો છે, તો કોઈપણ એક વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, કે કોઈપણ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષી વગેરે વિશે જાણવા માટે ઇઝ ધેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે, અને એક કરતાં વધુ હોય
एक करता वधु व्यक्ति वस्तु प्राणी पक्षी वगैरह विषे जाणवा माटे आर धैर्य वडे प्रश्न पूछवामां आवे छे। तो दरेक विद्यार्थी खास ध्यान आपसे कि कोई पण एक व्यक्ति वस्तु प्राणी होय तो ते विषे जाणवा माटे इस धैर्य वडे प्रश्न पूछवामां आवे छे अने एक करता वधारे व्यक्ति वस्तु प्राणी पक्षी वगैरह विषे जाणवा माटे आर धैर्य वडे प्रश्न पूछवामां आवे छे। तो आ बन्ने प्रश्नना उत्तर यस अथवा नो मां आपी शकाय छे। एक्जाम्पल उदाहरण जो इज देर अ बलून मेन एट द फेर, शू મેળામાં ફુગ્ગાવાળો છે? જો યસ હોય તો અલ્ફીરામ કરવાનું યસ, પછી દેર ઇઝ અને નો હોય તો નો દેર ઇઝન્ટ, ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થશે, હા છે ના નથી। બીજું ક્વેશ્ચન, આર ધે ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, શું બગીચામાં બાળકો છે? તો યસ યસ દેર આર, બહુવચન છે એટલે અહીંયા આર લખીશું, યસ દેર આર, નો દેર આરન્ટ, ના નથી। યસ લખ્યા પછી અલ્પવિરામ કરવાનું છે, નો લખ્યા પછી પણ અલ્પવિરામ કરવાનું છે। તો હવે આપણે ક્વેશ્ચન 5 ભણીશું। ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો। એક્ઝામ્પલ, ઇઝ દેર અ જગલર ઇન ધ પિક્ચર, શું ચિત્રમાં જાદુગર છે? તો જવાબમાં આપણે શું લખીશું, યસ, કાંઈ કાંઈ દેખાય છે તમને ચિત્રમાં જગલર? યસ, તો યસ ધેર ઇઝ, તો ઓપ્શનમાં અહીં આપેલો છે યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ, તો કૌંસમાંથી તમારે લખવાનું છે યસ ધેર ઇઝ। એ જ રીતે વિદ્યાર્થીઓ ચિત્ર આપેલા છે, ચિત્રમાંથી જોઈ પ્રશ્ન વાંચવાનું છે અને ચિત્ર જોઈ યોગ્ય ઉત્તર પસંદ કરીને તમારે લખવાનું છે। તો પહેલું ચિત્ર જુઓ, આર ધેર ગર્લ્સ ઇન ધ પિક્ચર, શું ચિત્રમાં છોકરીઓ છે? તમને છોકરીઓ દેખાય છે વિદ્યાર્થીઓ? હા, આ બે છોકરીઓ છે, તો જવાબમાં આપણે શું લખીશું, યસ ધેર આર, નો ધેર આરન્ટ, તો જવાબમાં શું આવશે વિદ્યાર્થીઓ, યસ ધેર આર। બીજો ક્વેશ્ચન, ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર, શું ચિત્રમાં શિક્ષક છે? તો તમને જવાબમાં ચિત્રમાં શું દેખાય છે વિદ્યાર્થીઓ, પોલીસમેન છે અને પોસ્ટમેન છે, ટીચર નથી, તો કૌંસમાં જો યસ ધેર ઇઝ, નો ધેર ઇઝન્ટ, તો જવાબમાં આપણે શું લખીશું, નો ધેર ઇઝન્ટ। તો એ જ રીતે કુલ 6 ક્વેશ્ચન આપેલા છે, દરેક વિદ્યાર્થીઓ ક્વેશ્ચન વાંચશે, ચિત્ર જોઈ અને કૌંસમાંથી યોગ્ય તપાસણ કરીને જવાબ લખવાના છે। હવે આપણે વન એન્ડ મેની, એક અને વધારે, તો એક વચન અને બહુવચનમાં છે, તો એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના આપણે કેટલાક નિયમો છે, ગ્રામરમાં પણ આપણે ભણી ગયા, ફરીથી તેનું રિવિઝન કરીશું વિદ્યાર્થીઓ। કેટલાક શબ્દોને અંતે એસ મૂકવાથી તેનું બહુવચન થાય છે, જેમ કે શોપ છે તો શોપની પાછળ આપણે એસ મૂકીશું તો બહુવચન થશે, બોય બોયસ, બુક બુક્સ, ચેર એટલે ખુરશી અને ચેર્સ એટલે ખુરશીઓ, પેન્સિલ પેન્સિલ્સ, બલૂન બલૂન્સ, રોઝ રોઝ, એપલ એપલ્સ, કાઇટ કાઇટ્સ, ટ્રી અને ટ્રીસ, એટલે આજે જે આપેલા છે 10 શબ્દો એમાં છે એક વચનની પાછળ એસ પ્રત્યે લગાવવાથી તે બહુવચન થાય છે, પણ જે શબ્દોને અંતે એસ એસ એચ એસ એચ એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ આવે તો તે શબ્દને અંતે એસ મૂકવાથી બહુવચન થાય છે। આપણે ગ્રામરમાં આ નિયમો ભણી જ ગયા છે વિદ્યાર્થીઓ, એટલે દરેક વિદ્યાર્થીઓને આ નિયમો આવડતા જ હશે। તો બસ છે તો બસની પાછળ છેલ્લો અક્ષર એસ છે તો આપણે કયા પ્રત્યે લગાવીશું, ઈએસ પ્રત્યે લગાવીશું બહુવચન કરવા માટે, ક્લાસમાં ક્લાસમાં ડબલ એસ છે તો ક્લાસીસ થઈ જશે, ગ્લાસમાં ડબલ એસ છે તો ક્લાસીસ થઈ જશે, બેન્ચ ડીશમાં એસ એચ છે તો ડીસીસ, બેન્ચમાં સી એચ આપેલો છે તો બેન્ચીસ, બોક્સમાં છેલ્લો અક્ષર એક્સ છે તો એક્સ આપેલો છે એટલે ઈએસ પ્રત્યે લગાવીશું, મેંગોમાં પણ ઓ છે, ટોમેટોમાં ઓ છે, પોટેટોમાં પણ છેલ્લો અક્ષર ઓ છે તો આપણે ઈએસ પ્રત્યે લગાવીશું બહુવચન કરવા માટે। તો દરેક વિદ્યાર્થીઓએ આ નિયમો અને શબ્દો વાંચવાના છે, મોડે કરવાના છે, જે શબ્દોને અંતે એફ કે એફ ઈ આવે તો તે શબ્દોનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ વીઈએસ મૂકવામાં આવે છે। તો તમને એ ઘડી જુઓ કે લીફ, લીફમાં છેલ્લો અક્ષર એફ છે તો એફ કાઢીને વીઈએસ લગાવવામાં આવે છે, લીવ્સ થઈ જશે, નાઇફ નાઇફ એટલે છરી તો નાઇફમાં છેલ્લો અક્ષર એફ ઈ છે તો એફ ઈ કાઢીને વીઈએસ લગાવીશું, વાઇફમાં પણ એફ ઈ કાઢીને વીઈએસ લગાવીશું, વાઇવ્સ, તો દરેક વિદ્યાર્થીઓએ
आ नियमनु आंसर करवानुं छे। हवे अमुक नियम छे ए आपणे अमुक बहुवचना नियमो छे ए आपणे मोढे करवाना छे कि मेन छे तो मेन में एम ए एन एक वचन छे तो बहुवचन फेरवा माटे एम ई करीशुं एनी जगह पर ई लखीशुं। वुमेन में पण एनी जगह पर ई लखीशुं। चाइल्ड में चिल्ड्रन। फूट में एफ डबल ओ टी छे तो एफ डबल ई टी थई जशे। टूथ में टी डबल ओ टी एस छे तो टी डबल ई टी एस थशे। અને માઉસમાં માઇસ થઈ જશે। તો દરેક વિદ્યાર્થીઓએ આજે નિયમો આપણે ભણ્યા અને શબ્દો ભણ્યા તો દરેક વિદ્યાર્થીઓએ મોડે કરવાનું છે। તો ક્વેશ્ચન છો, આપેલા શબ્દોનો બહુવચનમાં લખો। આગળના જે શબ્દો અને નિયમો ભણ્યા એને આધારે તમારે આ જે શબ્દો છે એનું બહુવચનમાં લખવાનું છે। ધોઝ આર મેંગોઝ। ધીસ એટલે આ એકવચન, ધીસ એટલે એકવચન, નજીકની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધીસ સાથે ઇઝનો ઉપયોગ થાય છે। અને ધેટ એટલે પેલું એકવચન, દૂરની એક વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેટ સાથે ઇઝનો ઉપયોગ થાય છે। અને ધીઝ એટલે ધીઝ એ ધીઝનું બહુવચન છે। નજીકની એકથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવવા માટે ધીઝ સાથે આરનો ઉપયોગ થાય છે। ધોઝ એટલે ધેટનું બહુવચન છે અને દૂરની એક કે એકથી વધુ વ્યક્તિઓને દર્શાવવા માટે ધોઝ સાથે આરનો ઉપયોગ થાય છે। હવે ઉદાહરણમાં જુઓ, ધીઝ ઇઝ અ બલૂન એકવચનમાં છે કે એક જ ફુગ્ગો છે તો આ ફુગ્ગો છે। અને ધીઝનું બહુવચન ધીઝ થઈ જશે, ઇઝનું બહુવચન આર થશે અને બલૂનની પાછળ આપણે એસ પ્રત્યે લગાવીશું બહુવચન છે એટલે આ ફુગ્ગો છે, આ ફુગ્ગા છે। બીજું એક્ઝામ્પલ, અહીંયા એપલ આપેલું છે તો ધીસ ઇઝ એન એપલ, આ સફરજન છે। જો બહુવચનમાં ફેરવવું હોય તો ધીઝનું ધીસ થઈ જશે, ઇઝનું આર થઈ જશે અને એપલની પાછળ આપણે એસ પ્રત્યે લગાવીશું આ સફરજનું છે। ત્રીજું એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ મેંગો, આ કેરી પેલી કેરી છે। ધેટ એટલે પેલી થશે, દૂરની વસ્તુ માટે વપરાય છે એટલે ધેટ ઇઝ અ મેંગો પેલી કેરી છે। તો ધેટનું બહુવચન ધોઝ થઈ જશે, ઇઝનું આર થઈ જશે અને મેંગોમાં પાછળ ઈએસ પ્રત્યે લગાવીશું એટલે પેલી કેરીઓ છે। ચોથું એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ લીફ, આ પેલું પાંદડું છે। તો ધેટનું બહુવચન ધોઝ થશે, ઇઝનું આર થશે અને લીફમાં એપ કાઢીને ઈએસ લગાવીશું એટલે પેલા પાંદડા છે। ક્વેશ્ચન ચાર, ચિત્ર જોઈ વાક્ય વાંચો અને કૌંસમાંથી યોગ્ય વાક્ય પસંદ કરીને લખો। ચિત્ર જોવાનું છે અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાનું છે। એક્ઝામ્પલમાં ધીસ ઇઝ ધેટ ઇઝ અ ટ્રી, પેલું ઝાડ છે। તો અહીંયા ઘડી કૌંસ તમને આપેલો છે, ધીસ આર ટ્રીઝ, ધોસ આર ટ્રીઝ, તો અહીંયા ધેટ છે એટલે ધોસ લખીશું, ધોસ આર ટ્રીઝ। પહેલું વાક્ય, ધેટ ઇઝ ધ ડીશ, આ શું છે વિદ્યાર્થીઓ, ડીશ છે, પેલી ડીશ છે। તો કૌંસમાં આપણે જવાબ જોઈશું, ત્રણ ડીશ આપેલી છે તો ડીશ આર ડીસીસ, ધોસ આર ડીસીસ। તો ધીસ એ ડીશ માટે છે, ધેટનું બહુવચન ધોસ થશે તો આ બીજો ઓપ્શન સાચો કરશે, ધોસ આર ડીસીસ। બીજું વાક્ય, ધીસ ઇઝ અ બોક્સ, આ બોક્સ છે। તો બહુવચનમાં શું કરીશું, ધીસ આર બોક્સિસ, ધોઝ આર બોક્સિસ। તો ધીસનું બહુવચન ધીસ થશે તો ધીસ આર બોક્સિસ। તો આ જ રીતે કુલ તમને સાત વાક્ય આપેલા છે, તો દરેક વિદ્યાર્થીઓ સદી પોથીમાં લખવાનું છે। તો આજે આપણે ક્વેશ્ચન 4, 5, 6, 7 ભણ્યા, તો દરેક વિદ્યાર્થીઓએ વિડીયો ધ્યાનથી જોવાનો છે અને સદી પોથીમાં ક્વેશ્ચન 4, 5, 6, 7 લખવાનું છે અને વાંચન કરવાનું છે।